ઋષિ સંદેશ છે, પોતાની જાત સાથે લડતા શીખો. નમસ્કાર, સુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી, વિકાસદાયી બન્યો રહે તેવી મા જગદંબાના ચરણોમાં પ્રાર્થના. આવો દિવસને મંગલદાયી તેમજ ભવિષ્યને ઉજ્જવલ બનાવવા ઋષિ સંદેશને હૃદયંગમ કરીએ તે પહેલાં એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજનો ઋષિ સંદેશ છે, પોતાની જાત સાથે લડતા શીખો. આપણી અસલિયત આપણે જેટલી સારી રીતે જાણી શકીએ છીએ તેટલી બીજા નથી જાણી શકતા. તેથી દોષોની નિંદા અને તેને દૂર કરવાનો પ્રયત્ન આપણે આપણા પોતાનાથી શરૂ કરવો જોઈએ, કારણ કે આપણી સૌથી વધુ નજીક આપણે પોતે જ છીએ. આપણી ઉપર જેટલો આપણો પ્રભાવ અને દબાણ છે તેટલો બીજા કોઈ પર નથી. એટલે જો સુધારવાનું કામ શરૂ કરવું હોય તો એવી વ્યક્તિથી શરૂ કરવું જોઈએ જે પોતાની સૌથી નજીક, વધુ નજીક હોય અને સૌથી વધુ પ્રભાવમાં ક્ષેત્રમાં હોય. એવી વ્યક્તિ આપણે પોતે જ હોઈ શકીએ છીએ. સૌથી મોટી હિંમતનું કામ છે પોતાની વાસ્તવિકતા સમજવી તથા પોતાના દોષો અને દુર્બળતાઓનો સ્પષ્ટપણે સ્વીકાર કરી લેવો. આ સ્વીકાર પછી લાગશે કે જેને દુર્બળતાઓથી છોડાવવાની અને પાપોથી બચાવવાની જરૂર છે તે પ્રથમ વ્યક્તિ આપણે પોતે જ છીએ. પોતાની કુરૂપતાનો સ્વીકાર કરવામાં જેને ડર નથી લાગતો અને પોતાની અસલિયતને છુપાવ્યા વિના પ્રગટ કરે છે તેને જ વાસ્તવમાં સૌથી બહાદુર અને સુરવીર કહેવો જોઈએ. આવું ધર્મયુદ્ધ શરૂ કરવા માટે આપણું પોતાનું મન અને જીવન જ સૌથી મોટામાં મોટું કુરુક્ષેત્ર અને યુદ્ધનો મોરચો હોઈ શકે છે. દોષો અને નિર્બળતાઓને છુપાવવામાં આપણે જેટલો મનોયોગ લગાવીએ છીએ એનાથી અડધો પણ જો તેમને દૂર કરવામાં લગાવી દઈએ તો સરળતાપૂર્વક નિર્મળ અને નિષ્પાપ પ્રવૃત્તિઓ અપનાવવામાં સફળતા મળી શકે છે. જે લોકો આપણી ભૂલો બતાવે અને કુમાર્ગેથી પાછા વાળવાની હિંમત આપણી અંદર પેદા કરે તેમને મિત્ર માનવા જોઈએ. સામાન્ય રીતે કોઈ આપણી ખુશામત કરે અને તે આપણને ગમે છે અને જે આપણા દોષો બતાવે તે આપણને શત્રુ લાગે છે. આપણે જો ચોરીનો ધંધો કરતા હોઈએ અને જો કોઈ કહે આપણને ચોર કહે, બેઈમાની કરતા હોઈએ અને કોઈ આપણને બેઈમાન કહે તો આપણને બહુ ખરાબ લાગે છે અને આપણે તેને મારવા માટે દોડીએ છીએ. આને જ કાયરતા કહેવી જોઈએ. સાચી વાત બતાવનારા દર્પણમાં આપણી કુરૂપતા આપણે જોઈ શકતા નથી અને આપણી ભૂલોનો દંડ દર્પણને કરીએ છીએ અને એને તોડી નાખીએ છીએ. કેટલીક વાર તો ખોટી દલીલો કરીને આપણે આપણો બચાવ કરીએ છીએ કે આ કે દુનિયામાં બીજા ઘણા લોકો આવું કરે છે તો તે એમને કેમ રોકતા નથી. પોતાના દોષોની સમીક્ષા કરવા માટે આપણે પોતે જ આગળ આવવું જોઈએ જેથી બીજા કોઈને આપણી ભૂલો બતાવવી ના પડે. ચર્ચા કે નિંદા કરવી જરૂરી નથી, એના બદલે સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ, સુધરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ફક્ત કોઈ નિંદા કરવાથી પાપ ભાગી જવાનું નથી. ભ્રષ્ટાચારને દૂર કરવા માટે બૂમાબૂમ કરવી માત્ર પૂરતી નથી, તેના માટે નક્કર પગલાં ભરવા પડે છે. એમાં સૌથી પહેલું અને સૌથી મહત્વનું કામ એ છે કે આપણે આપણા દોષોને હિંમતપૂર્વક સ્વીકારીએ અને સાથે સાથે આપણી નબળાઈઓને દૂર કરવા માટે પરાક્રમ તથા પુરુષાર્થ કરીએ. સાચો બહાદુર અને સાચો યોદ્ધો જ આવું કરી શકે છે. પોતાની જાત સાથે લડવું અને પોતાને શુદ્ધ બનાવી દેવો એ આ દુનિયાને નિર્મળ તથા નિષ્પાપ બનાવવાની સૌથી મોટી યોગ્યતા અને વીરતા છે. અને કયું પણ છે, સંગ્રામ જિંદગી હૈ, લડના ઉસે પડેગા, જો લડ નહીં શકેગા આગે નહીં બઢેગા, ઇતિહાસ કુછ નહીં હૈ, સંઘર્ષ કી કહાની, રાણા સિવા ભગત સિંહ ઝાંસી કી વીર રાની, કોઈ ભી કાયરોં કા ઇતિહાસ ક્યું પડેગા, સંગ્રામ જિંદગી હૈ, લડના ઉસે પડેગા. આજે આપણે બીજા સાથે લડવા નીકળ્યા છીએ, ઘણા તો ધર્મ સાથે લડવા નીકળ્યા છીએ. ધર્મ લડવાની વસ્તુ નથી,
બીજાઓ સાથે લડવાની જરૂર નથી. આપણે આપણી પોતાની બુરાઈઓ સાથે લડીએ, પોતાની દુર્ગુણો સાથે લડીએ, પોતાના દુર્વ્યસનો સાથે લડીએ, અહમ કામ ક્રોધ મોહ લોભ સ્વાર્થ સાથે લડીએ. અને એક મહાપુરુષો આની સાથે જ લડ્યા છે, એટલે જ વંદનીય બન્યા છે. પરમ પૂજ્ય ગુરુદેવ, અખંડ જ્યોતિ, March 1972, પૃષ્ઠ 38. મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો માં ગાયત્રી તેમજ પરમ કૃપાળુ પરમાત્માની દિવ્ય અનુકંપાથી આપ સૌની પાસે પહોંચાડવામાં આવ્યો છે. આમાં આપણા ઉજ્જવળ ભવિષ્યની તમામ સંભાવનાઓ રહેલી છે. તો આ સંદેશને આપ અણસાંભળ્યો વણસાંભળ્યો નહીં કરતા પોતાના સ્નેહી સ્વજન ગ્રુપ સર્કલમાં ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયુગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એ જ અપેક્ષા સહ આપ સૌનો દિવસ મંગલમય બની રહે તેવી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર, ઋષિ ચિંતન ચેનલ જેતપુર તેમજ ગાયત્રી પરિવાર શાખા સરગાસણની હાર્દિક શુભકામના. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. જય હિન્દ.